સમાચાર ગુજરાત તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર શાળા કોલેજના તમામ વિદ્યાર્થીઓ સરકારે કરી સહાયની જાહેરાત સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો અને ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો મુખ્યમંત્રીએ કરી મહત્વની જાહેરાત જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ઝડપથી આપના મિત્રોને મોકલી આપજો હવે મોંઘવારીમાં મળી રાહત સરકારી ઓઇલ કંપનીએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે આ સાથે જેટ ફ્યુઅલ ભાવમાં પણ ઘટાડો કરાયો છે ઓઇલ માર્કેટિંગ કંપનીએ આજથી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં લગભગ 172નો ઘટાડો કર્યો છે દિલ્હીમાં 2028 રૂપિયાના બદલે હવે 1856.50 રૂપિયાનો સિલિન્ડર પ્રાપ્ત થશે જોકે ઘરેલું એલપીજી એટલે કે રાંધણ ગેસના ભાવમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી હવે મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત ઉત્તરાખંડ અને ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડના અમલ અંગે વિચારણા કરવા માટેની સમિતિની રચના કરી હતી ત્યારે હવે યુનિફોર્મ સિવિલ કોડને લઈને ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ કહ્યું છે કે અમે એક કમિટીની રચના કરી છે આ વર્ષના અંત સુધીમાં તે કમિટી અમને ડ્રાફ્ટ આપશે ત્યારબાદ અમે તેનો અમલ કરીશું આ રીતે ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનશે એટલું જ નહીં મિત્રો સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય છૂટાછેડા લેવા અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે બંધારણીય બેન્ચે કહ્યું કે જો પતિ પત્ની વચ્ચેનો સંબંધ એટલી હદે ખરાબ થઈ ગયો છે કે સમાધાનની કોઈ શક્યતા જ નથી તો કોર્ટ બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડા આપી શકે છે દંપતીએ ફેમિલી કોર્ટ જવાની જરૂર નથી 6 મહિના સુધી રાહ જોવાની પણ જરૂર નથી કોર્ટે કેટલાક માપદંડો નક્કી કર્યા છે જેનાથી જાણી શકાશે કે દંપતી વચ્ચે સમાધાનની શક્યતા છે કે નહીં ત્યારબાદ મોદી સરકારે કરી સહાયની જાહેરાત લુધિયાણામાં ઝેરી ગેસ લીકેજને કારણે 11 લોકોના મોત થયા હતા પીએમ મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકના પરિવારજનોને પીએમ રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે સોમવારે પીએમઓ ઇન્ડિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે ઉલ્લેખનીય છે કે મિત્રો આ અગાઉ પંજાબ સરકારે મૃતકના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50-50 હજાર આપવાનું એલાન કર્યું હતું શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઈશુદાન ગઢવી સામે એક ટ્વીટને લઈને ફરિયાદ નોંધાય છે અગાઉ તોડકાંડના આરોપ બાદ યુવરાજસિંહ જાડેજા સામે કાર્યવાહી ચાલી રહી છે જે બાદ હવે આપના નેતા ગોપાલ ઇટેલિયાએ કહ્યું યુવરાજસિંહ કેજરીવાલ ઈશુદાન ગઢવી અને પોતાના પર ખોટી ફરિયાદો થઈ છે વિદ્યાર્થીઓ વિદેશમાં જેને ભણવા મજબૂર છે તો ભારતમાં શાળા કોલેજો ઊભી કરવા માટે મત આપ્યા છે મનની વાતો કરવા માટે મત નથી આપ્યા